हेलो बाळको, नमस्ते। धोरण चार विषय गुजराती अने आज आपणो लेक्चर नंबर 20। जो बेटा, आज आपणे पुनरावर्तन चार तरफ जईशुं। हवे पुनरावर्तन चार छे ए आपणे ध्यानथी समजवानुं छे। आगळना जे पुनरावर्तन त्रण पछीना जे पाठ छे एमांथी जशे आवे छे आवी, એટલે તમારે ધ્યાન રાખવાનું। 12, 13, 14 અને 15મો પાઠ એમ કરી એટલા પાઠમાંથી આવી જાય છે, બરાબર છે? તો બરાબર ધ્યાન રાખવાનું છે। હવે જુઓ, પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તારકને શાની બીક લાગે છે, બોલો તો બેટા? તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે। દયારૂ પંખી તરા પાસે શા માટે ગયું? તો દયારૂ પંખી તરા પાસે પાણી લેવા માટે ગયું। તો અમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવાય છે? તો આપણે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે। હરી અને અર્જનની પ્રતિમાઓ ક્યાં આવેલી છે? તો હરી અને અર્જનની પ્રતિમાઓ વડોદરાના કબાટી ભાગમાં આવેલી છે। ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે? પ્રશ્ન નંબર 2 જે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। ધ્યાન કરવાથી શા ફાયદા થાય? તો પહેલું તો જો બેટા, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થાય, ફરી ધ્યાન કરવાથી આપણી એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે। હવે જો બેટા, આગળ જોઈશું કે આ જુઓ, પ્રશ્નમાં 2 છે કે પંખીની તરસ સિપાવા પંખી ટોળાએ શું કર્યું? તો ત્યાં ખોટું છે, પંખીની તરસ નહીં પણ શું કહેવાય, છોડની। એ સાપામાં થોડીક ભૂલ છે, અમુકની ચોપડીમાં છોડની લખ્યું હશે તો અમુકની પંખીની છે, પણ આપણે શું લખવાનું ત્યાં? છોડની તરસ સિપાવા। ધ્યાન રાખજો, પંખીની જગ્યાએ શું લખવાનું? છોડની તરસ સિપાવા પંખી ટોળાએ શું કર્યું? તો છોડની તરસ સિપાવા પંખી ટોળું તરાવે પહોંચ્યું, પાણીથી ચાંચો ભરી અને પેલા છોડ પાસે આવી પાણી ભરેલી ચાંચો ખાલી કરી દીધી। આવા 10-12 ફેરા કરીને છોડના મૂળને પાણી પાયું। બંદૂકનો અવાજ સાંભળ્યા પછી સિંહે શું કર્યું? તો બંદૂકનો અવાજ સાંભળ્યા પછી સિંહ સાબદો થઈ ગયો અને આમ તેમ નજર ફેરવી અને માંચડા પર બેઠેલા માણસોને જોઈ એની આંખ ફાટી, એટલે કે ગુસ્સે થયું। એ ગર્જના ઉપરતો અને સળંગો ઉપરતો માંચડા સુધી ઘસી આવ્યો। કોઈ જાતને ખંખેરતો હોય તેમ એ તે માંચડાને હલાવવા માંડ્યું। જો બેટા, પ્રશ્ન નંબર 3, નીચેના દરેક વિશે 4-4 વાક્ય લખવાના છે, નરેન્દ્રની નિડરતા। તો આપણે લખીશું કે બાળપણથી જ નરેન્દ્ર નિડર હતા, કોઈ બીક બતાવે તો તે ડરતા નહીં, જાતે તપાસ કરી આવી। ઝાડ ઉપર રાક્ષસ રહે છે એવી વાત સાંભળી તે ઝાડ ઉપર ચડી ગયા, તેમને રાક્ષસ જોવા મળ્યો નહીં। હવે પ્રશ્ન હવે 2 છે, કાંક્ષા ગામ। તો કાંક્ષા ગામ અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ છે, એનો તાલુકો ધારી છે। કાંક્ષાની પશ્ચિમે ગિરનાર ડુંગર અને જંગલ છે। 6 દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવર હતા, સિંહો પણ ત્યાં રહેતા હતા, એવું લખી શકીએ આપણે। ત્રીજું છે, છોડની વેદના। તો છોડને મોટા તેને ઘેઘૂર ઝાડ બનવું હતું, પરંતુ તે દિવસે દિવસે સુકાતો જતો હતો, કારણ કે 2-4 પાંદડા હતા અને તે પાંદડા બકરી ખાઈ ગઈ તો છોડ સાવ ગાંડો થઈ ગયો, એને રડવું આવી ગયું, એ રીતે આપણે લખી શકાય છે। હવે જો વાક્ય સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટાની નિશાની કરે છે। નરેન્દ્રના દાદાએ તારકને તોફાની કહ્યું, ખોટું। છોડ વિના પાણીમાં મૂળ અકળાઈ રહ્યા છે, છોડ વિના પાણીમાં મૂળ અકળાઈ રહ્યા છે, ખોટું। પાણી વિના છોડના જે મૂળ હોય અકળાઈ રહે, બછુડો છોટી લઈને સૈનિક રમે છે, સાચું। સયાજી બાગ અત્યારે કમાટી બાગ તરીકે ઓળખાય છે, ખોટું। કમાટીબાગ સયાજીબાગ તરીકે ઓળખાય પણ સયાજીબાગ કમાટીબાગ તરીકે ઓળખાય નહીં, ખોટું। હવે જો પાઠ્યપુસ્તકના પાઠમાં આવતા નામ કોષમાંથી શોધીને નામને ફરતે કોર કરો, એમાં જુઓ તમારે જોડવાના રહેશે, તો પહેલું જુઓ અર્જણ, પછી જુઓ આ પહેલી લાઇનમાં દત્તબાબુ, પછી કાંક્ષા, પછી ગાવડી, ફકીર, જનક, વેપારી, બિરબલ, હરી, અકબર અને ઉપર અર્જણ। હવે એ પણ હું PDF કરીને મોકલીશ, એટલે તમને ખ્યાલ આવી જશે। આગળ જોઈશું, નીચે મુજબના રૂઢિપ્રયોગનો ઉપયોગ ક્યારે થાય છે તે લખો। તમે તો મારું માથું પકડ્યું, તો કોઈ આપણી સાથે બિનજરૂરી વાતો કરે ત્યારે, તારા પગ ભાંગી ગયા છે તો કોઈ ચાલવામાં આળસ કરે ત્યારે આપણે કહી શકીએ, બરાબર છે? તમારા મોઢામાં ઘી ગોળતો કોઈ શુભ સમાચાર આપે ત્યારે, ચાલી ચાલીને મારા ટાંટિયા તૂટી ગયા તો સતત ખૂબ ચાલવાનું થાય ત્યારે આપણે એવું કહી શકીએ છીએ, એ વાક્યનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આવા વાક્યો તમે બનાવો, તો જુઓ આપણે બનાવીશું
એક તેને સમજાવતા મારે નાકે દમ આવ્યો. પછી બીજું લખીએ કે પ્રવાસે જવાની સંમતિ મળતા તેને પગે પાંખો ફૂટી. ત્રીજું કહી શકે કેમ કંઈ બોલતા નથી, તમારા મોઢામાં મગ ભર્યા છે એવું પણ કહી શકે. નંબર 4, માએ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો છે એ પણ આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 7 છે, પુસ્તકાલયમાંથી 2 વાર્તાઓના પુસ્તકો વાંચીને કોઈ પણ એક વિષય લખો. જુઓ, પુસ્તકાલય હોય છે એમાંથી કોઈ 2 બાળ વાર્તાઓ હોય, 2 બાળ વાર્તાઓના પુસ્તકો વાંચવાના અને કોઈ પણ એક વિષય તમને જેવી ભાવે એવી બાળ વાર્તા એ તમારે જાતે લખવાની છે. ઓકે, એ તમારે પીડીએફ હું મોકલું ત્યારે આ વાર્તા હું નહીં મોકલું, તમને જેવી આવડે તમારી રીતે કોઈ પણ વાર્તા તમે લખી શકો છો. બરાબર છે. હવે પ્રશ્ન નંબર 8 છે, કૌંસમાં આપેલા શબ્દમાં યોગ્ય ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. તો જુઓ, નરેન્દ્ર ઝાડ પર ચડે છે, કૌંસમાં ચડવું છે એ જ નંબર 1. ગઈકાલે વરસાદ, ખાલી જગ્યા કૌંસમાં પડવું છે તો પડ્યું. આજે ઠંડી, કૌંસમાં પડવું છે તો શું આવે, પડે છે. લાડુ મને, ખાલી જગ્યા તો ભાવે છે. ગાંધીજીને સૌ બાપુ તરીકે ખાલી જગ્યા ઓળખવું તો ઓળખે છે. આપણા દેશ પર અંગ્રેજો રાજ, ખાલી જગ્યા કરવું તો કરે છે એમ નહીં. હવે કોઈ અંગ્રેજો થોડા રાજ કરે છે તો શું લખીશું, આપણા દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા. જુઓ, આ બધું તમને હું પીડીએફ કંઈ મોકલીશ ત્યારે તમારે જો ચોપડીમાં પૂરવાનું હોય તો પણ પૂરજો, અને વિષયની નોટમાં તો લખવાનું, અને ચોપડીમાં પણ જોઈ જોઈને પૂરી દેવાનું. બરાબર છે, અને મોઢે પણ કરવાનું છે. ઓકે, અને જે 12 વાર્તાઓ કઈ છે એમાં તમને જે ફાવે એ તમારે તમારી જાતે જ પ્રવૃત્તિ કરવાની છે. એટલે તમારે એક વાર 12 વાર્તા છે એ તો લખવાની કહીએ, તમારે લખી દેવાની છે. ઓકે, ધન્યવાદ.